નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે જે ચેપ્ટર નંબર વન ચાલે છે એનો આપણે પાર્ટ નંબર પાંચની વાત કરવાના છીએ પહેલાં આપણે ડિટર્મિનલ્સનું એક પાર્ટ બનાવેલો છે એટલે કે ઘણા પાર્ટ બનાવેલા છે ત્રણ પાર્ટ ડિટર્મિનલના બનાવેલા છે અને ફંક્શનનો એક પાર્ટ બનાવેલો છે તો આપણે હવે અત્યારે ટોપિક નંબર થ્રી લોગેરિધમની વાત કરવાના છીએ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અને પછી આપણે ડાયરેક્ટ એના પછીનું ચેપ્ટર લેવાના છીએ તો અત્યાર સુધી આપણે બે ટોપિક ચલાવી દીધા છે ડિટર્મિનલ્સ અને એનો ફંક્શન ચલાવી દીધા છે હવે આપણે લાસ્ટ ટોપિક છે લોગેરિધમ એના વિશે વાત કરવાના છીએ એના કઈ રીતના એના ફંક્શન હોય છે એના મતલબ ફોર્મ્યુલા કઈ રીતના હોય છે કઈ રીતના વર્ક કરે છે એ બધા વિશે આપણે વાત કરવાના છીએ અને આની પહેલાના આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે લગભગ ચાર પાર્ટ બનાવેલા છે ચારે ચાર પાર્ટ જો તમે હજી સુધી ના જોયા હોય તો એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો પ્લેલિસ્ટ પણ બનાવેલી છે મેથેમેટિક્સ વનની અને મેથેમેટિક્સ ટુનો પણ આપણે પ્લેલિસ્ટ ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં થઈ જશે લગભગ મોસ્ટ એમપી એક્ઝામ્પલ બધા એમાં કવર કરેલા છે અત્યાર સુધી તમે જો ના જોયું હોય તો તે તમે જોઈ લીધો અને આપણા વોટસઅપ ગ્રુપ પણ એક ચાલી રહ્યા છે અલગ અલગ ભાઈ જ્યાં તેમાં તમે જોઈન નથી આવો તો જોઈન થઈ જજો તો હવે આપણે ટોપિક નંબર થ્રી લોગીરિધમ એના વિશે વાત કરવાના છીએ એમાં કઈ રીતના એક્ઝામ્પલ એના આવે છે અને લોગીરિધમ કઈ રીતના બને છે એના વિશે વાત કરીએ આપણે તમને આ રીતનું કોઈ એક આપેલું હોય ફોર્મ્યુલા અને આને એમ કહે તમને લોગેરિધમમાં કન્વર્ટ કરો તો કાંઈ નહીં કરવાનું આપણે એમાં લોગ લખી નાખવાનો પહેલાં તો અને આ જે એ છે એને અહીંયા નીચે આ બેઝ છે અને બેઝ કહેવાય બેઝ ને નીચે જ રાખવાનો બેઝ એની જગ્યા બદલાતી નથી બેઝ એની એની જગ્યાએ રહે છે અને આ એક છે એ અહીંયા આવી જાય અને આ વાયરીઓ ને એની બાજુમાં આવી જાય એટલે આ રીતનું ટૂંકમાં લખાય લોગ એ વાય બરાબર એક્સ આ તમારો ફાઈનલ જવાબ થાય છે ખોટું લખાઈ ગયું આ રીતનું તમારું લોગેરીધમ હોય છે તમને એમ કહે કે ભાઈ આ રીતના આપેલા હોય આંકડાને એમ કે લોગેરીધમમાં ફેરવાનું અથવા એમ કહીએ લોગેરીધમમાં આપેલા હોય ને આ રીતના ફેરવો તો આની અલગ અલગ રીતો છે ને કદાચ તમને એમ કહીએ કે આ લોગેરી આપેલા અને હવે તમે ફેરવવાનું કહે તો કાંઈ નહીં કરવાનું આ એ રી હોય ને પેલા એમને લખી નાખવાનું આ એક સ્ત્રીઓને ઉપર ચઢાવી દેવાનો બરાબર વાઈ કરી નાખવાનો એટલે આ તમારો લોગેરીધમમાંથી આમાં ફેરવવાની રીત થઈ ગઈ અને આમાંથી લોગેરી ફેરવવાની રીત આ એક રીતના એક માર્ક બે માર્કમાં તમારે આવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે આ એક જાતનો ફોર્મ્યુલા છે તમારો તો આનું એક ઉદાહરણ લઈ લઈએ કઈ રીતનું હોય છે આ રીતનું આપેલું હોય અને એમાં પૂછે કે ભાઈ તમે આને ફેરવો તો કઈ નહીં કરવાનું આનું તો લોગ લખી નાખવાનો પછી આ બે છે એમનું અહીંયા લખી નાખવાના અને આ ને અહીંયા આગળ લઈ લેવાના અને બરાબર ચાર આ તમારો જવાબ આ રીતના હવે હજી થોડા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ભાઈ આ રીતનું આપેલું છે કે દસની પાંચ ઘાત બરાબર સોળ તો આને તમને લોગેરી ધોમાં ફેરવવાનું કે તો કાંઈ નહીં કરવાનું દસ ત્યાં લખી નાખવાના આ સોળને બાજુમાં લખી નાખવાના ને પાંચ આ રીતના નોર્મલ ફેરવવાની રીત છે આ તો સિમ્પલ છે આ તમને એક એક માર્કમાં પૂછી શકે જીટીયુની અંદર ને એમિટની અંદર કદાચ પૂછી શકે તો તમારા સર તો હવે આપણે મેન જે આના ફોમિલા છે એના વિશે વાત કરી લઈએ બસ સબ ફોમિલા છે લગભગ તો પેલો ફોમિલા તો એક આ થઈ ગયો આપણો ફોમિલા નંબર વન ને ફોમિલા નંબર ટુ એમાંથી આમાં ફેરવવાનું આમાં ફેરવવાનું આ ફોર્મ્યુલા વન છે આ ફોર્મ્યુલા ટુ છે એટલે આમાંથી આમાં ફેરવતા પણ આવવા જોઈએ ને આમાંથી ફેરવતા પણ આવડવું જોઈએ એટલે બે તમને આવડવા જોઈએ એટલે આ ફોર્મિલા બે થઈ ગયા આપણે હવે આના બીજા અમુક ફોમ્યલા છે એ લઈ લઈએ આપણે હવે ફોમ્યલા નંબર એક આપણે કંઈક આ રીતનું આપેલું હોય કે ભાઈ લોગ એ એક બરાબર આને જવાબ તમારે જીરો થાય આ આપેલું હોય ને એનો જવાબ ઝીરો થાય આ તમારો એક ફોમિલા છે કે લોગ એક આપેલો હોય ગમે આ રીતનો લોગ એક આપ્યો હોય અથવા તો એમ કહીએ કે ભાઈ લોગ ઇ વન આપેલું હોય તો પણ ઝીરો થાય કારણ ખાલી એમ કહીએ લોગ એક તો પણ એનો જવાબ ઝીરો થાય આ તમારો ફોમિલા એક છે હવે ફોમિલા નંબર ટુ લઈ લઈએ આપણે ફોમિલા નંબર ટુ કંઈક તમારો આ રીતનો છે કે ભાઈ લોગ એ અને અહીંયા એ આપેલો હોય તેનો જવાબ હંમેશા એક થાય એટલે કે ટૂંકમાં બેઝ ને આધાર બે સરખા હોય તો તમારો જવાબ એક જ આવે એટલે આ રીતનું હોય લોગ ઈ અને અહીંયા ઈ હોય તો પણ એક થાય એમ કે ભાઈ લોગ દસ અને અહીંયા દસ આપેલો હોય તો પણ તમારો જવાબ એક થાય એમ કે ભાઈ લોગ વીસ ને અહીંયા વીસ હોય બાજુમાં તો પણ તમારો જવાબ એક થાય આ તમારો આ એક્ઝામ્પલ છે એના આ તમારો મેન ફોર્મ્યુલા છે તમે આ ફોર્મ્યુલા એક નોટ કરતા જજો આ બધા ફોર્મ્યુલા તમે એક નોટબુકમાં લખતા જજો આપણે પહેલાં બે ફોર્મ્યુલા લીધા ને પછીના આ બધા ફોમ્યુલા છે તો હવે આપણે ફોર્મ્યુલા નંબર થ્રી લઈ લઈએ ફોર્મ્યુલા નંબર થ્રી જ તમારું આ રીતનું કંઈક છે કે ભાઈ એ આપેલું હોય કોઈ પણ મતલબ અચળ એ એટલે કે અચણાંક અચળાંક કોઈ પણ સંખ્યા આપેલી છે તમને બરાબર એની ઉપર આમ આપેલું છે લોગ એક્સ તો એનો જવાબ હંમેશા એક્સ થશે અને અહીંયા પણ એ અચાનક સંખ્યા આપેલી હોય લોગ એ અને લોગનો બેઝ એ હોય એટલે આના આ સંખ્યા અને આ સંખ્યા બે સરખી થાય તો એનો જવાબ અહીંયા જે લોગની બાજુમાં જે સંખ્યા હોય થાય ઉદાહરણ આપણે લઈ લઈએ લોગ દસ લોગનો આધાર દસ અને અહીંયા આપેલા છે વીસ આનો જવાબ તમારો થશે વીસ આ અહીંયા જે અહીંયાનો આંકડો અને અહીંયાનો આંકડો બે સેમ હોય એટલે એનો જવાબ તમારો સેમ જ આવે જે અહીંયા આપેલો હોય આ તમારો ફાઇનલ જવાબ થઈ જાય આ બીજી એક એક્ઝામ્પલ લઈ લઈએ લોગ વીસ આપેલો છે અને અહીંયા તમારે આપેલા છે વીસ આના બે સેમ છે અહીંયા જે તમારો જવાબ હોય પચા હોય તો અહીંયા પણ તમારો જવાબ ફાઇનલ જવાબ પચા થાય આ રીતના અમુક અમુક એવા એક્ઝામ્પલ હોય છે મતલબ આ ફોર્મ્યુલા પણ તમને જીટીમાં ડાયરેક્ટ પૂછી શકે અથવા તો આનો ઉપયોગ આપણે મોટા એક્ઝામ્પલ હમણાં સોલ્વ કરશું એમાંનો ઉપયોગ તમારે થશે આગળ બીજું એક આનું એક્ઝામ્પલ લઈ લઈએ એક્સ લોગ અહીંયા પણ એક્સ છે અને તમારે આપેલા છે સો તો આનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો જઈને આનો જવાબ શું થશે આ અહીંનો ને આ બે સંખ્યા હરખી છે એટલે અહીંયા તમારો જવાબ ફાઇનલ થશે સો આ રીતના તમને એક્ઝામ્પલ પૂછાય છે બરાબર નંબર ફોર આ બધાય ફોર્મ્યુલા તમે એક જગ્યાએ નોટ કરતા જજો આમાં પેલું છે કે લોગ એક્સ પ્લસ લોગ વાય તેનાનો જવાબ શું થાય અહીંયા કાંઈ ના આપેલું હોય ને અહીંયા આધાર તો તમારે કાંઈ ના હોય એટલે ઈ હોય એમ ધારી લેવાનું બરાબર કાંઈ ના હોય એટલે એનો અહીંયા આધાર તમારો ઈ છે હવે આનો તમારો જવાબ આવશે લોગ એક્સ વાય અહીંયા પ્લસની નિશાની હોય વચમાં અને આપણો અહીંનો આંકડો સેમ હોય આ ઈની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય બે જગ્યાએ સેમ હોય તો એનો ગુણાકાર થાય છે વચમાં પ્લસની નિશાની હોય તો ગુણાકાર થાય એ જ રીતના વચમાં કદાચ માઇનસની નિશાની હોય તો એનો જવાબ પણ તમારે આ રીતનું થશે કે લોગ એક્સ ના છેદમાં વાય આ રીતનું તમારું એક્ઝામ્પલ પૂછાતા હોય પૂછા જીટીયુની અંદર અને મોટા એક્ઝામ્પલમાં પણ આનો વધુ પડતો ઉપયોગ થાય છે તો આના બે એક ઉદાહરણ લઈ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર ફોર ના ઉદાહરણ અહીંયા લઈ લઈએ લોગ દસ ને અહીંયા આપેલા છે વીસ પ્લસ લોગ દસ ને વીસ તો આનો જવાબ તમારો થશે લોગ વીસ અહીંયા છે શું હશે લોગ એક એટલે અહીંયા તમારો ફાઇનલ જવાબ થઈ જશે લોગ એકની આપણે વેલ્યુ હમણાં સૂત્ર લખાયેલા એટલે આની જીરો થઈ જશે કિંમત તમારી આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે આનું ઉદાહરણ અહીંયા લઈ લઈએ આપણે લોગ પચાસ ચાલીસ પ્લસ લોગ પચાસ સો જવાબ અહીંયા લઈ આ રીતનો થશે અહીંયા પચાસ તો એકવાર લખી નાખવાના ચાલીસના ના સો આ રીતનો તમારો છેદ ઉડે એટલે શું વધે લોગ પચાસ બરાબર ચારના છેદમાં દસ આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે આ રીતના ફોર્મ્યુલા તમારા મેન છે એના ઉપરથી તમે આવા દાખલા ને એવું બધું બનાવી શકો તમારી રીતના જાતે બનાવી શકો આ રીતની તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે આ મેન તમારા પાંચ ફોર્મિલા છે હજી થોડા ફોર્મ્યુલા છે આપણે આપણે લઈ લઈએ તો નંબર કંઈક આ રીતનો છે કે ભાઈ તમને કોઈ પણ ઘાત આપેલી હોય મતલબ કે આ રીતનું આપેલું હોય લોગ એક્સની એન ઘાત તો આને આપણે અહીંયા જે ઘાત હોય એને આગળ આપણે લઈ જઈ શકીએ એટલે આ રીતનું એનું થાય અહીંયા સરખું લખી દો તમને લોગ એક્સની એનઘાત ના એનો તમારો જવાબ થશે એન લોગ એ ની એક્સ આ રીતનો તમારો એક્ઝામ્પલ છે આનું એક ઉદાહરણ એકાદ બે લઈ લઉં તમને માટે તો કે આમ આપેલું છે લોગ બે એક્સની દસ ઘાત આનો જવાબ તમારે આ રીતનો થશે દસ લોગ બે એક્સ આ રીતનો તમારો આનો જવાબ થશે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ લોગ દસ પચાસ ની વીસ ઘર બરાબર વીસ લોગ દસ પચાસ આ રીતના તમારા આવા એક્ઝામ્પલ હોય છે બરાબર અને હજી એક આપણે લાસ્ટ છે એ લઈ લઈએ સૂત્ર ચેન્જ ઓફ ધ બેઝ એવું કંઈક એનું નામ છે જેવું નામ એવું જેનું કામ આપણો આ છે આપેલું હોય તમને કંઈક કે ભાઈ લોગ એ એક્સ બરાબર તો આનો તમારે બેઝ ચેન્જ કરી શકો તમે અને આમ લખી શકો લોગ બી એક્સ ના છેદમાં લોગ બી એ એટલે કે આર્યો એને એકવાર લખી નાખવાનો અને આર્યો એને એકવાર લખી નાખવાનો તમારો બેઝ જે અહીંયા છે તે તમે ચેન્જ કરી શકો છો એક આ રીતના પણ તમે ચેન્જ કરી શકો છો અને એક બીજી રીત છે કે આ રીતના પણ તમે એને લખી શકો કે એકના છેદમાં લોગ એક્સ એ આ રીતના પણ તમારે જેમ જરૂર હોય તે રીતના તમે આનો ચેન્જ કરીને ઉપયોગ કરી શકો છો બરાબર આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે લોગ થ્રી સેવન આ રીતનું તમને આપેલું છે અને આ રીતના લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે ભાઈ લોગ પાંચ ની સાત ઘાત છેદમાં માં લોગ પાંચ ની તન ઘાત આ રીતના પણ લખી શકો અને આ રીતના આપણે લખવું હોય તો આમ એકના છેદ માં લોગ સાત ને તન આ રીતના પણ તમે લખી શકો હજી એક એક્ઝામ્પલ લઈ લે

ને બીજી રીતે આપણે એમાં તો સિમ્પલ જ છે બેની જગ્યા ફરી જાય બીજું કાંઈ નથી લોગ વીસ ને ત્રેવીસ આ રીતના આપણા મેઇન સૂત્ર છે તે તમારે પહેલાં તો પાકા કરી લેવાના છે સરખા સમજીને વિડીયોમાં આપણે જેમ સમજાવે એ રીતના અને પછી આપણે આગળ વધીએ એના મોટા મોટા એક્ઝામ્પલથી શરૂઆત કરી નાના પહેલાંથી નાનાથી શરૂઆત કરશે એમ આગળ આગળ જશે એમ મોટા મોટા એક્ઝામ્પલ લેતા જશે તો આ તો આપડા થઈ ગયા પોમીલા હવે આપણે એક્ઝામ્પલ નંબર વન થી શરૂઆત કરીએ લઈએ એક્ઝામ્પલ નંબર આ રીતનું કંઈક સાબિત કરવાનું પૂછ્યું છે કે ભાઈ લોગરના છેદમાં સાતમાં આપેલું છે માઇનસ લોગ પચીસ ના છેદ માં ચાર પ્લસ નિશાની છે લોગ પચીસ ના છેદ માં બાર

પંદરના છેદમાં બાર આ રીતનું લખી નાખવાનું છે ડાબા કરીને બરાબર જે હવે આને આગળ સોલ્વ કરવા માટે તમને યાદ હોય તો હમણાં આપણે બે મિનિટ પહેલાં જે આપણે અમુક સૂત્ર લખાય એમાંનું એક સૂત્ર કે કે ભાઈ તમારે અહીંયા માઇનસ નિશાની આપીએ ને એને ચેન્જ કરવી હોય તો તમે કરી શકો કઈ રીતના તો કે લોક પહેલાં તો આ લખી નાખી પંદરના છેદમાં સાત અહીંયા માઇનસની નિશાની નિશાની ચેન્જ કરી શકો આ રીતની પ્લસ કરવી હોય તો શું કરવાનું લોગ ચારના છેદમાં પચીસ એટલે કે આ બેની ઉથલા પતલી થઈ જાય બદલાઈ જશે નીચેનું ઉપર વહી જશે ઉપરનું નીચે આવી જશે એટલે તમારી અહીંયા નિશાની થઈ જાય પ્લસ હોય તો માઇનસ કરી શકો માઇનસ હોય તો પ્લસ કરી શકો આ રીતની નિશાની તમે બદલાવી શકો બીજું સ્ટેપ આપણું આ છે નિશાની ફેરવવાનું માઇનસની નિશાની આવી હોય આ ટાઈપનું કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં તમારે પહેલાં તો બધાની નિશાની હરકી કરી નાખવાની એટલે પ્લસ કરવાની હી માઇનસ નહીં ચાલે આમાં બરાબર તો અહીંયા આપણે પ્લસની નિશાનીમાં ફેરવી નાખીએ આ રીતની સૂત્ર વાપરીને અને આપણે નિશાની ફેરવવા માટે આ રીતનું તમે કરી શકો છો આપણે તમને ખબર હોય તો આ રીતનું આપ્યું હોય અહીંયા લઈ લઈએ આપણે કે ભાઈ આમ આપ્યું હોય દસ ની માઇનસ પાંચ ઘાત અને આપણે તમે આમ લખી શકો ને એકના છેદમાં દસ ની પાંચ ઘાત એ જ રીતના આપણે એ જ નિયમ અહીંયા વાપર્યો છે બરાબર એ જ સેમ ટુ સેમ અહીંયા નિયમ આપેલો છે બરાબર એ જ નિયમ નિશાની ફેરવામાં વપરાય છે હવે આપણે આગળ વધીએ આમાં તો કે ભાઈ પ્લસની નિશાની હોય બધી જગ્યાએ ની નિશાની હોય તો આપણે શું કરતા લોગેરિધમના સૂત્ર પ્રમાણે કે હા પ્લસની નિશાની હોય તો ગુણાકાર થાય બધીનો અને અહીંયા આધાર હરખાવો જોઈએ બધીના બધીના આધાર હરખા જ છે તો આપણે ની નિશાની હોય તો ગુણાકાર થશે પહેલાં તો એકવાર લોગ કોમન લખી નાખશું પછી મોટા કૌંસની અંદર લખશી પંદરના છેદમાં સાત ગુણ્યા ચારના ના છેદ માં પચીસ ગુણ્યા પચીસના છેદમાં બાર આ રીતનું એકવાર કાઉન્સ કરીને લખી નાખશે ભાગ પાડી નાખશી કઈ રીતના તો હમણાં તમને કહું કે ભાઈ પાંચ તેરી પંદર સાતના તો કઈ ભાગ પડશે નહીં એટલે એને એમ નંબરવા દેસી પછી બે ગુણ્યા બે એટલે બે દુ ચાર પાંચ ગુણ્યા પાંચ પછી અહીંયા આપણે સાત ગુણ્યા પાંચ અને છ ગુણ્યા બે આ રીતના આના નોખા ભાગ પાડી નાખશી સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પચીસ નથી પણ પાંત્રીસ છે અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ રકમ લખવાનું અહીંયા પાંત્રીસ આપેલા છે બધી જગ્યાએ બરાબર તો હવે આપણે સા હવે આપણે છેદ ઉદારસિંહ તો કે સાત અહીંથી ઉઠશે એક સાત અહીંથી ઉઠશે બે અહીંથી ઉઠશે એક બે અહીંથી ઉઠશે પાંચ અહીંથી ઉઠશે પાંચ અહીંથી ઉઠશે તન એકા તન તન દુ છ બે ઉડી ગયા આ બે અનિયારે ઉડી જશે એટલે અહીંયા જે વધે જોકે વધશે તો કાંઈ નહીં પાંચ અહીંથી ઉડી જશે પાંચ અહીંથી ઉડી જશે એટલે તમારો જવાબ ફાઇનલ શું આવી જશે કે ભાઈ લોગ અહીંયા કાંઈ ના હોય એટલે શું હોય એક એક આવી ગયો લોગ એક નું સૂત્ર પ્રમાણે શું જવાબ થાય જીરો ત્યાં તમારો જબા સાબિત થઈ ગયો આ રીતનો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હોય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આમાં પણ હા એક છેડ ઉડાડવામાં બધી જગ્યાએ નાની તમારે મિસ્ટેક ન થાય એટલે જ મેં અહીંયા છૂટા ભાગ પડ્યા આમ પણ ડાયરેક્ટ તમે ઉડાડી શકો પણ એમાં તમારી મિસ્ટેક થઈ શકે તો આ રીતનું આપણું સિમ્પલ એક્ઝામ્પલ હોય છે હવે આપણે નેક્સ્ટ સેમ્પલ લઈશીએ એના પછી એક્ઝામ્પલ નંબર ટુ એ પણ સિમ્પલ જ છે તો હવે આપણે એક્ઝામ્પલ નંબર ટુ ની વાત કરીએ તો આપણો એક્ઝામ્પલ નંબર ટુ કઈક આ રીતનું છે કે ભાઈ છ ના છેદ માં સાત માઇનસ લોગ બોતેર ના છેદમાં બેતાલીસ આ રીતની રકમ આપી છે આપણે કંઈક તો આ રીતની આપણી કંઈક રકમ છે તો અંતેથી પહેલા જ મેં તમને કીધું હતું અહીંયા કોઈ પણ આપણે લોગનો નિયમ છે આપણા સૂત્રો પાકા કર્યા હોય તો તમને ખબર હશે કે ભાઈ અહીંયા જે બે હોય એને આપણે અહીંયા ઉપર લઈ જઈએ તો પહેલા અંતેથી પહેલાના સ્ટેપમાં આપણે એ જ કરીએ તો આ તો એમનામ જ રહી આને કંઈ કરવાનું નથી ખેંચું જવાનું છે તો અહીંયા લોગ છ ના છેદમાં સાત કાઉસમાં બે આ અહીંયા જે હોય ઉપર જઈ શકે એનો આપણા નિયમ હતો માઇનસ લોગતેર ના છેદમાં બેતાલીસ

હવે આપણે આગળ વધીએ તો આ રીતનું આપણે કર્યું એ રીતના હવે આને ગુણાવી દઈએ તેસઠ ના છેદમાં સિત્યાવીસ બરાબર લોગ છત્રીસ ના છેદ માં ઓગણપચાસ પ્લસ લોગ બેતાલીસ ના છેદ માં બોતેર તો આ રીતની આપણી થઈ ગઈ રકમ તો હવે આપણે લોગ નો અહીંયા સોરી પ્લસની નિશાની હવે બરાબર કરી નાઈ તો આ રીતની આપણે નિશાની પ્લસમાં માં ફેરવાઈ ગઈ બરાબર તો પ્લસનો એક બીજો નિયમ છે કે આપણે એને ગુણાકારમાં ફેરવી શકીએ તો આપણે બધા લોગ કોમન કાઢ દઈએ બાકી બધાકાર ગુણાકારમાં લખી નાખી તો લોગ કોમન કાઢી દીધા છેદમાં ગુણ્યા છત્રીસ ના છેદ માં બોતેર તો આપણે આ રીતના બધાને આપી દીધા હવે આના હવે આના ભાગ પાડી નાખી આપણે લોગ નવ ગુણ્યા સાત એટલે તેસઠ ત્રણ ગુણ્યા નવ એટલે સિત્યાવીસ ગુણ્યા છ ગુણ્યા છ છત્રીસ સત્યુ સત્યુ ઓગન પચાસ ગુણ્યા છ ગુણ્યા સાત એટલે બેતાલીસ છ ગુણ્યા છ ગુણ્યા બે એટલે આપણે થઈ ગયા બહુતેર તો હવે આપણે આને છે આ છ અહીંથી ઉડે આ અહીંથી ઉડે આ અહીંથી ઉડે આ અહીંથી ઉડે આ સાત એક ઉડી જાય એક સાત અહીંથી ઉડી જશે બીજું એક સાત અહીંથી એક અહીંથી એકા તન તન દુ છ આ બે ઉડી ગયા આ બે ઉડી ગયા અહીંયા આપણે એક ના અહીંયા આવી છે એક નવ અહીંયા આવી જાય બધું ઉડી ગયું એટલે કઈ ના હોય તો અહીંયા શું લોગ એક એટલે આપણે આમ કે લોગ લોગ કિંમત જીરો તો આમાં જવાબ શું આવશે આપણો જીરો તો આપણું આ રીતનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર ટુ તો હવે એક્ઝામ્પલ નંબર આપણે થ્રી આ રીતની રકમ આપી જ સાબિત કરવાનું બરાબર તો આપણે અને આપણે સોલ્વ કરીએ તો આમાં પહેલા તો ડાબા બરાબર લખવાનું તો કે આ જે રકમ આવી આપી એમ એમને લખી નાખી ટુ લોગ છ અપોન સેવન પ્લસ વન અપોન ટુ લોગ એક્યાસી અપોન સોળ માઇનસ લોગ સિત્યાવીસ અપોન વન નાઇન સિક્સ તો આ આપણે સાબિત કરવાના છે તેથી પેલા તો આપણે આમાં શું કરી શકીએ તો કે આ બે ને ઉપર લઈ જઈ શકીએ એમ આ બેને પણ આપણે ઉપર લઈ જઈ શકીએ

છત્રીસ ના છેદમાં ઓગન પચાસ વન નાઈન સિક્સ અપોન સત્યાવીસ આ રીતનું થઈ જશે હવે આપણે આને કોમન કરના નાખીએ લોગ ને લોગ કોમન કરીએ એટલે આપણે બધા ગુણાકારમાં આવી જશે વન નાઇન

સેવન ક્રોસ સેવન ક્રોસ ફોર છેદમાં થ્રી ક્રોસ નાઇન ત્રણ પૂરો હવે આપણે તો કે એક તો અહીંથી ઉડીએથી ઉડીએ આ બે સાત અહીંથી ઉડી જઈએ આપણે અહીંયા ચાર છે એટલે એક બે અને બીજો બે ઉડી જઈએ હવે અહીંયા આપણે શું હોય તો તન છે તો કે તન તેરી એક તન ઉડી જશે બે એટલે બાર થઈ જશે લોગ બાર બરાબર તો આપણો આ સાબિત થઈ ગયો ને લોગ બાર આપણે સાબિત કરવાનો હતો આમાં શું જવાબ આવશે બા બરાબર લોગ બાર આપડે ફાઇનલ જવાબ આવી ગયો થોડોક દાખલો મોટો છે પણ આમાં એટલું

લોગ સીનો ઘન બીનો સ્કવેર ક્રોસ લોગ એનો ઘન સીનો સ્કવેર આપણે ડોટ એટલે સ્ક્વેર જ મતલબ કે ગુણાકાર જ થાય તો હવે આપણે અહીંયા બીનો ઘન આપેલો છે ને એનો સ્ક્વેર આપેલો છે એને આપણે આ રીતના લખી શકીએ બેના છેદમાં તન લોગ બી એને આપણે આ રીતના લખી શકીએ બે ના છેદમાં તન લોગ બી ના છેદ બી એ તો હવે આપણે આને પણ એ જ રીતના લખી નાખીએ બેના છેદમાં તન લોગ સી બી સ્ક્વેર આમાં પણ એ જ રીતના તનના છેદમાં બે લોગ એન સી તો આ રીતના આપણે આગળ વધીએ હવે અહીંયા છે એને આપણે એની ઉપર એનો સ્ક્વેર ડાયરેક લખી શકીએ આપણો નિયમ જ છે લોગનો બી એનો બેના છેદમાં તન ગુણ્યા લોગ સી બીનો બેના છેદમાં તન ગુણ્યા લોગ એ સી તનના છેદમાં બે તો હવે આપણે આને ભાગ પાડી નાખીએ તો કે આને આપણે લો છેદનો નિયમ હતો એ રીતના આપણે વાપરીએ તો લોગ એ લોગ બી ગુણ્યા બે બેનો ઘન ગુણ્યા લોગ બી અપોન

ત્રણના છેદમાં બે તો હવે આના આપણે ગુણાકાર કરી નાખીએ તો કે આઠ ના છેદમાં સિત્યાવીસ તો આપણો આ ફાઇનલ જવાબ આવી જશે સાબિત થઈ જશે જબા અહીંયા આપણે થોડુંક ઉલટું લખી નાખ્યું હતું બે ના છેદમાં ત્રણ આવશે અહીંયા એટલે અહીંયા પણ બે ના છેદમાં ત્રણ

છેદમાં બે ગુણ્યા લોગ એ સી નો વન તો આ રીતનું આપણે આપેલી છે વન ઓપોન ટુ લખી શકીએ આપણે આપણે દસમા ની અંદર આવતું આવતું જ એ રીતના તો એનો વન ઓપોન ટુ ગુણ્યા લોગ સી નો તનો ટુ ગુણ્યા લોગ એ સી નો ઘન આ રીતનું આપેલું છે તો આને આપણે આપણે આની પેલા જે છેદ ફેરવવાનો નિયમ વાપર્યો અપોન લોગ લોગ બી અપોન લોગ સી અને અહીંયા સોરી કાઉસમાં આપણે લગતા ભૂલી ગયા વન અપોન ટુ થ્રી અપોન ટુ ગુણ્યા લોગ સી અપોન લોગ

ચાર તો આપણો ફાઇનલ જવાબ આવી જશે જબા બરાબર આપણે જે સાબિત કરવાનો તો એ અહીંયા સાબિત થઈ જશે તો આના પછી આપણે એક્ઝામ્પલ નંબર સિક્સ લઈએ જે આ પાર્ટ નું એક્ઝામ્પલ નંબર લાસ્ટ છે અને પછી પાર્ટ ટુ આનો બનાવવાના છે તો આપણે એક્ઝામ્પલ નંબર હવે છ લઈ લઈએ તો એક્ઝામ્પલ નંબર છ આપણે આ રીતનું છે લોગ છ ની ચોવીસ પ્લસ વનઅોન લોગ બાર ચોવીસ પ્લસ વનઅપોન લોગ એટ ચોવીસ બરાબર બે સાબિત કરવાના છે તો હેલા તો આપણે ડાબા લખી અને આ જે આપ્યું છે એ પેલા એમ લખી નાખીએ કે લોગ બી ની સોરી બી ની ની ચોવીસ પ્લસ વનપોન લોગ બાર ચોવીસ પ્લસ ચોવીસ તો આપણે આ રીતની રકમ આપેલી છે તો અંદી થી પહેલા તો આપણે આપણે જે છેદ ફેરવવાનો નિયમ છે એટલે કે ટૂંકમાં આપણે એને ચેન્જ ઓફ ધ બેઝ એવો નિયમ હતો એ વાપરીએ આપણે આમાં તો વન અપોન લોગ ચોવીસ ના છેદમાં લોગ છ પ્લસ વન અપોન લોગ ચોવીસ ના છેદમાં લોગ બાર આ રીતનો આપણે નિયમ છે તો અહીંયા બીજો બીજાના પણ આ છેલ્લાના પણ આપણે આ રીતના કરી નાખીએ લોગ ચોવીસ ના છેદમાં લોગ આઠ હવે આપણે છેદના છેદ અંશમાં જાય એવો કઈક નિયમ હતો અંશનો છેદ છેદમાં જાય એવા બધા નિયમ દસમામાં તમે ભણી જ ગયા એ નિયમ આપણે આમાં વાપરવાના છીએ તો આપણે અંધેથી પહેલા અહીંયા લખી નાખીએ લોગ છ છેદમાં લોગ ચોવીસ પ્લસ લોગ બાર છેદ લોગ ચોવીસ પ્લસ લોગ આઠ છેદ લોગ ચોવીસ હવે તો કે આપણે આને ગુણી નાખીએ બધીને ગુણાકારનો નિયમ વાપરીને તો કે આ રીતના લોગ છ ગુણ્યા બાર ગુણ્યા આઠ છેદમાં ચોવીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ચોવીસ તો એને આપણે ગુણાકાર કરીએ તો આ રીતનો કઈક આવશે લોગ પાંચસો છ સોરી આ ચોવીસ બધેમાં કોમન કાઢવાના છે એટલે અહીંયા ગુણાકાર માની આવે એક જ વાર લખવાના રહેશે લોગ ચોવીસ તો કે આપણે હવે આમાં પાંચસો નો આપડે સ્કવેર લખી શકીએ તો કે લોગ તો આપણે ચાલુ કરીએ લોગ પાંચસો છોતેર ના છેદ ચોવીસ તો કે આપણે પાંચસો નો નો સ્કવેર કરીએ એટલે પાંચસો છોતેર આવે એટલે આપણે આમ લખી શકીએ લોગ ચોવીસ છેદમાં ચોવીસ ને આનો સ્ક્વેર તો હવે આ સ્કવેર ને આપણે આગળ કાઢી લઈએ એટલે આપણે આમ લખી શકીએ ટુ લોગ ચોવીસ છેદમાં લોગ ચોવીસ આ રીતનું કાઉન્ટ બની ગયા ચોવીસ ચોવીસ સુડી જાય તો આપણે વધેશું તો કે એક એક ગુણ્યા બે એટલે બે જ જવાબ આવે એટલે આનો ફાઇનલ જવાબ આપણે જે સાબિત કરવાનો હતો એ આપણે અહીંયા મળી જશે એટલે આપણે એમણે જવાબ લખી નાખીએ તો જવાબ બરાબર સાબિત થઈ જાય આ રીતના ઈઝી અને સિમ્પલ એક્ઝામ્પલ હોય છે લોગેરીધમના લોગેરિધમ એકદમ ઇઝી ચેપ્ટર છે તો આપણે પાર્ટ નંબર વન હતો આ અને પાર્ટ નંબર ટુમાં હવે મુલાકાત થશે ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત ઇન્જિનિંગ એકેડમી ચેનલ અને આપણું વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોઈન નથી આવે તો તમે તેમાં પણ જોઈન થઈ જાઓ અલગ અલગ બ્રાન્ચના બધાના અલગ અલગ ગ્રુપ છે અને તમને કેટી બે ક્લોક બધાની તૈયારી આપણે આમાં કરવામાં આવશે તો આપણે આનો લોગેરીદમનો પાર્ટ ટુ બનાવશે એટલે કે આપણો પાર્ટ નંબર સિક્સ થાય છે એ આપણા આ ચેપ્ટરનો નો લાસ્ટ પાર્ટ હૈ ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર થ્રી અથવા તો ચેપ્ટર નંબર ટુ ચાલુ કરવાના છે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એકડે